क्रिकेट बंगलो जामनगर खाते जिला कक्षा ना 8मा आंतरराष्ट्रीय योग दिवस की उजवणी कराई, जेमा राज्यमंत्री ब्रिजेश भाई मिर्जा उपस्थित रह्या हता। जिल्लामां अंदाजे 4 लाख जेटला लोकोए विविध स्थळे योग दिवस की उजवणी में भाग लीधो हतो। वर्ष 2015 થી પ્રતિવર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 21 જૂન 2022ના રોજ માનવતા માટે યોગ, યોગ ફોર હ્યુમેનિટીની થીમ સાથે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરના ઐતિહાસિક 75 સ્થળે ઉજવણી કરવામાં આવી હતી। જામનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ક્રિકેટ બંગલો ખાતે ઉજવવામાં આવ્યો, જેમાં આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જામનગરવાસીઓ યોગાસન કર્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મિરજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વિશ્વ સ્તરે ઓળખ મળી છે અને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। 75મા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યભરમાં 75 ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે। આપણે સૌએ દિનચર્યાની શરૂઆત યોગથી જ કરવી જોઈએ, અને આમ પણ ખેડૂતોથી લઈને સામાન્ય ગરીબ જનતા આ યોગ પહેલેથી જ કરતી આવી છે। પહેલા સુખ જાતે નર્યાસ, યોગ સૌ ભારતીયો સાથે જોડાતી પ્રાચીન પરંપરા છે, અને પ્રાચીન પરંપરા મુજબ પહેલેથી જ ખેતીથી માંડીને તમામ પ્રકારની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, પરિશ્રમ કરવામાં આવે છે, પરસેવો પડે છે, તે તમામ પ્રકારના યોગ જ કહી શકાય। તે પ્રમાણે પ્રાચીન પરંપરા પ્રમાણે યોગ કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસૂરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી। રાજ્યકક્ષાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સૌએ પ્રધાનમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું, તેમજ મુખ્યમંત્રીનું પણ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। પ્રાચીન ભારતીય પરંપરા મુજબ અપાયેલી એક અમૂલ્ય ભેટ એવું યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા અને આરોગ્ય, સુખાકાર અને માનવતા તરફ દોરવાનો ઉમદા હેતુથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જામનગરવાસીઓ યોગ કર્યા હતા। વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ હતી। બાદમાં સૌ આ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયું। જિલ્લાના તમામ નાગરિક અને તમામ તાલુકા, નગરપાલિકા, શાળા, કોલેજ, બાગ બગીચા તેમજ સરકારી કચેરીઓ, સ્થાનિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લામાં અંદાજે 4 લાખથી વધારે લોકોએ સહભાગી બન્યા હતા। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડોક્ટર, કલેક્ટરો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, યોગ બોર્ડના કાર્યકોચ પ્રીતિબેન શુકલ, શ્રી બ્રિજલ ડેર, અનિરુદ્ધ સોઢા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મધુબેન ભટ્ટ, સીએમ મહેતા, મધુસૂદન વ્યાસ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહી યોગાસન કર્યા હતા। અને પગના પંજા પર શરીરને ઉપર લઈ જશું, શક્ય હોય એટલું હાથની કમરમાંથી ઉપર ખેંચીશું, બાળકોની હાઈટ વધી છે આસન કરવાથી, રિલેક્સ, શ્વાસ છોડતો છોડતા કરીએ, શ્વાસ છોડતા છોડતા એ સ્થિતિમાં નેક્સ્ટ કરશું સરાસર। જમણા પગલે વાળી દેશું, ડાબા હાથને ક્રોસ કરશું, એ પણ એક સ્થિતિ છે ભદ્રાસન। આ રીતે બેસવાથી આપણી નાભિ મેરુદંડ સ્ટ્રેટ રહે છે, કમરના પ્રોબ્લેમ સોલ્વ થાય છે। નેક્સ્ટ વજ્રાસન કરશું, બંને પગને ઉલટાવી દેશું, ખાલી બેસવાનું છે આ સ્થિતિમાં વજ્રાસન। આપણે બેસવાનું આસન છે, જમ્યા પછી બંને ટાઈમ આ આસનમાં બેસવાથી આપણું જમવાનું પાચન થઈ જાય છે, ડાયજેસ્ટિંગ સિસ્ટમ રેગ્યુલર થઈ જાય છે,
એજ આસનમાં ઘૂંટણ પર બેસી જશું, ત્રિકાથી પાછો શ્વાસ લઈ લેશું અને જમણીથી છોડશું, પાછો જમણી નાસિકાથી લઈ ડાબી નાસિકાથી છોડશું, અઢી સેકન્ડની લંબાઈ વાળા શ્વાસને લઈએ, અઢી સેકન્ડની લંબાઈ વાળા શ્વાસને છોડી દઈએ, જેટલો શ્વાસ ભરશો એટલો જ શ્વાસ છોડશો, શ્વાસને પેટમાં નહીં ભરીએ, પ્રધાનમંત્રી મોદીજીને કહ્યા હૈ, પ્રધાનમંત્રી મોદીજીને 11 ડિસેમ્બર 2014 કો શક્ય હોય એટલું આપનું બોડી પરમિશન આપે એટલું જ કરશું, શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં નેક્સ્ટ કરશું અર્ધ ચક્રાસન, બંને હાથને કમર નવીન પૈસા મેં ફેંકશું, ઉછવાસ ને બહાર છોડશું, શ્વાસ બિલકુલ નહીં લઈએ, શ્વાસ ઓટોમેટિક લેવાઈ જશે, ઉછવાસ ને બહાર છોડતા જઈએ છોડતા જઈએ છોડતા જઈએ. પટેલ આપનો હું આભાર માનું છું 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવવા બદલ. મકરાસન, ડાબો હાથ છાતી નીચે રાખી દઈએ, એની ઉપર જમણો હાથ એની ઉપર દાઢી મૂકી દઈએ, બંને પગના પંજા બંને બારની તરફ ખોલી નાખીએ, શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં, એ જ રીતે જમણી બાજુ શ્વાસ ભરતા ભરતા, ડાબો હાથ છે એ જમણા શોલ્ડર ને ટચ થશે અને જમણો હાથ સ્ટ્રેટ રહેશે, નીચેથી જમીન સાથે અડાડી અને પગની પકડી લઈએ બંને પંજાની અને કમરનો ભાગ ઉપર કરીએ, સેતુ બંધ આસન, પીઠ દર્દ કમર દર્દમાં ફાયદો કરશે આસન, શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં, એટલા પાછળ ઝૂકશું કમરની તકલીફ દૂર થશે, બોડી ફ્લેક્સિબલ બનશે, શ્વાસ ચડતા ચડતા શામિલ હુએ થે. 2 સાલ હમ કોવિડ કી વજહ સે યોગા દિન ફિઝિકલી નહીં કર સકે, લેકિન વર્ચ્યુઅલી હુઆ થા. લાસ્ટ યર કા મેં રેકોર્ડ બતાના ચાહતા હું, 2021 મેં વર્ચ્યુઅલી 15,06,686 લોગ જોઈન હુએ થે ઓર 190 કન્ટ્રી જોઈન હુએ થે. યોગ દિવસને યોગ્ય દિવસ બનાવીને, યોગ એટલે જોડવું આપણે સૌ પરસ્પર, વિશ્વ આરોગ્ય યોગાના કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે મૈસૂર ઐતિહાસિક શહેરથી જે પ્રેરણા સંદેશો આપ્યો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અમદાવાદથી પ્રેરણા સંદેશો આપ્યો અને અહીં છોટી કાશી એવા જામનગરમાં પણ અહીં યોગાના જે ચાહકો છે અને સર્વે સંતુ નિરામયા સર્વે ભવંતુ સુખિનઃ ની ભાવનાને ચરિતાર્થ કરવા બહુ મોટી સંખ્યામાં યોગામાં જોડાયેલા, આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સહિત
અમે સૌએ સામૂહિક યોગાનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે ચરિતાર્થ કર્યો. યોગા ટીચર્સ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ ધન્યવાદ. આંતરરાષ્ટ્રીય વિશ્વ આરોગ્ય